नमस्कार दर्शक मित्रों, आप यहाँ छो साई ग्रुप मीडिया हाउस द्वारा संचालित नवसारी लाइव अने हाल नवसारी लाइव की टीम आई है एक पुस्तकना विमोचन नी अंदर। आजना बॉलीवुड जगत नी अंदर कदाच गजल कोईक खूणे दबाती होय एवं लागी रह्यो हतुं, तो त्यां ज एक चिंगारी पाछी उठी अने आज विमोचन थवा जई रह्युं छे। विमोचन थवा जई रह्युं छे, रंग मारो खुदनो छे आ पुस्तक छे अने पुस्तक गजलनी ऊपर बनावामां आव्युं छे। तो त्यारे जेना लेखिका छे, लेखिकानी साथे वात करीशुं, हिना सा के जेमनुं उपनाम मेहंदी छे, तो एमनी साथे वात करीशुं अने जाणीशुं के आ प्रेरणा अने आजना आ युगनी अंदर के ज्यां बॉलीवुड एटलुं बधुं चाली रह्युं छे, वेस्टर्न एटलुं बधुं चाली रह्युं छे, तो त्यां ગઝલને જીવતી રાખવા માટેના એમના પ્રયાસો અને એ પ્રયાસોની અંદર પ્રેરણા સ્ત્રોત કોણ। તો સૌપ્રથમ તો આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપ આજે પોતાના એક પુસ્તકનું વિમોચન કરવા જઈ રહ્યા છો। તો સૌપ્રથમ આપની જર્ની, આપનો ટૂંકમાં પરિચય। હું હિના શાહ મહેંદી, અને ગઝલ લખવા માટે મને પ્રેરણા તો FB પરથી નાના નાની શાયરીઓ વાંચી વાંચી અને આવ્યું કે અને હું બી મારી ટુ ટુ લાઇન્સ લખતી થઈ, અને એમાંથી આગળ જતાં જતાં મને મારા બે ગુરુજી મળી ગયા, ઉદયભાઈ જેમને મને છંદ શીખવાડ્યા, અને બીજા ગુરુજી છે રાકેશરાજ દીક્ષિતજી જેમને મને હિન્દી શીખવાડ્યું, એટલે હિન્દીમાં ગઝલ લખતા એમને શીખવાડી, ગુજરાતીમાં છંદના ગુરુ મારા એ છે। બાકી મારા ફેમિલીનું પીઠબળ મને આગળ સતત પ્રોત્સાહિત કરતું રહ્યું, અને બીજા એક મારા ગુરુજી છે જે ખલીલ ધનતેજવીજી, જે અત્યારે આ દુનિયામાં નથી, પણ હું એમને સ્મરણાંજલિ રૂપે, શબ્દાંજલિ રૂપે આ પુસ્તક અર્પણ કરીશ, કેમકે મેં એમને વચન આપ્યું હતું કે એમને જ્યારે મને કીધું હતું કે તમારું લેવલ થોડું નીચું છે, ત્યારે મેં એ પુસ્તક, મેં કીધેલું કે હું આ બધી ગઝલો ફાડીને ફેંકી દઈશ અને એક પુસ્તક છપાઈને એટલી નવી ગઝલો લખીને આપને આપીશ, પણ એ અત્યારે આ દુનિયામાં હયાત નથી, પણ હું મારા બંને ગુરુજી અને ખલીલભાઈને ખાસ આ પુસ્તક અર્પણ કરું છું। બસ ખૂબ ખૂબ એમના આશીર્વાદ છે, અને મારા ફેમિલીનું પીઠબળ છે જે મને સતત પ્રોત્સાહિત કરી રહ્યું છે। સાથે જ બીજો એક નાનકડો પ્રશ્ન, કારણ કે આજના યુગની અંદર જો આપ જુઓ તો લોકો ગઝલ પ્રત્યે બહુ ઓછી રુચિ રાખે છે, અને એમાં પણ ખાસ કરીને જો આપણે વાત કરીએ તો તમે જે પ્રમાણે ગુજરાતીની વાત કરી, હિન્દીની વાત કરી, ગઝલ કદાચ જો હું ભૂલ નહીં કરતો તો મૂળ ભાવાર્થ એનો ઉર્દુમાંથી ઉત્પન્ન થાય છે, મોટે ભાગેની ગઝલો જે ખરી ઉર્દુ શબ્દોની અંદર લખાય છે, તો આપ એક ગુજરાતી હોવાને નાતે આની ઉપર કેવી રીતે ગ્રીપ મેળવી, કેવી રીતે પકડ આપે ઉત્પન્ન કરી, અને કેટલો સંઘર્ષ કરવો પડ્યો? એ સંઘર્ષ કરું તો છે ને મારા ગુરુજી, મારું એકચ્યુઅલી કર્મ કે કહેવાય ને ભાગ્ય બહુ બળવાન છે કે મને બહુ સારા ગુરુ મળ્યા છે જે મારી એક પણ ભૂલ ચલાવી નથી લેતા, અને પ્રાચીન કાળના જે છંદો છે, જે અત્યારે ઘણા છંદો તો લુપ્ત થવા આવ્યા છે, એ છંદોનું મટીરિયલ મને પ્રોવાઈડ કરે છે, અને એ મારામાં કદાચ ઇનબિલ્ટ હશે કે આ સમાજમાંથી મેં ઘણું મેળવ્યું છે તો આ સમાજને મારે કંઈક આપીને જવું છે, એ ભાવનાથી હું પુસ્તક રૂપી આ એક ગઝલ સંગ્રહ મારો વિમોચન કરી રહી છું। ડૉક્ટર દીક્ષિતજી, અગર મેં આપસે વાત કરના ચાહું તો મેં પૂછના ચાહુંગા કે જબ આપકા કોઈ સ્ટુડન્ટ ઇસ તરહ સે કોઈ પુસ્તક કા વિમોચન કરતા હૈ તબ આપકો કૈસા લગતા હૈ? હમારી અબ તક કી જિતની ભી સાહિત્ય ગતિવિધિયાં હોતી હૈ, સાહિત્ય ગતિવિધિયોં મેં હમ અપને એક વોટ્સએપ ગ્રુપ કે માધ્યમ સે કાવ્ય સૃજન પરિવાર જિસકા નામ હૈ ઉસકે માધ્યમ સે હમ એક સંગ્રહ ચલાતે હૈ, જિસમેં નવોદિત જિતને ભી રચનાકાર હોતે હૈ, સાહિત્ય પ્રેમી હોતે હૈ, યા એસે વ્યક્તિ જો અપના રિટાયરમેન્ટ લઈ ચુકે હૈ, સરકારી સેવાઓ સે નિવૃત્ત હો ચુકે હૈ, ઓર ઉનકે પાસ જો રિક્ત સમય હોતા હૈ, ઉસ રિક્ત સમય કા સદુપયોગ કરને કે લિયે સાહિત્ય કે પ્રતિ ઉનકી અભિરુચિ હોતી હૈ, ઉસ અભિરુચિ સે વો આગે બઢતે હૈ, તો એસે નવોદિત સાહિત્યકારો કો રચનાકારો કો હમ આગે બઢાને કે લિયે ઓર જો સનાતની છંદ હૈ જો લુપ્તપ્રાય હોને કે કગાર પર હૈ, ઉન છંદો કો પુનઃ હમ મંચ પર લાને કે લિયે ઓર લોક જન જન તક પહોંચાને કા મેરા યે પ્રયાસ હૈ, યે પ્રયાસ મેં વિગત 10 વર્ષો સે કર રહા હું, કમ સે કમ 1000 સે અધિક છંદ લેખન કે વિદ્યાર્થી મેરે ગ્રુપ સે નિકલ ચુકે હૈ, ઉનમે સે હમારી હિના શાહજી ભી હૈ, ઓર પૂરે ઓલ ઓવર ઇન્ડિયા સે મેરે પાસ લોક સીખતે હૈ, ઓર બહોત અચ્છા અચ્છા અપના નામ કર રહે હૈ અપને સાહિત્ય ક્ષેત્રો મેં, ઓર અપને અપને પુસ્તકો કા વિમોચન કરતે હૈ, જબ હમ વહાં પર જાતે હૈ તો હમે એસા લગતા હૈ કે 10 વર્ષો તક કી હમારી જો સતત તપસ્યા હૈ સાહિત્ય લેખન કી વો સફળ હો ગઈ। અગર એક આપકો અભી કોઈ છોટી સી કવિતા દો લાઈનો કી અગર હિનાજી કે બારે મેં કહેની હો તો ક્યા કહેંગે આપ? હિનાજી બહોત અચ્છી લેખિકા હૈ, ઇસકે સાથ સાથ બહોત અચ્છી ઇન્સાન ભી હૈ, જબ તક એક ઇન્સાન અચ્છા ઇન્સાન નહીં હોગા તબ તક વો કભી હૃદય નહીં હો સકતા, તો ઇનકે લિયે બહોત અચ્છા યે લિખતી હૈ ના, તો મેં ઇનકે લિયે કહુંગા કે હિનાજી આપકા જો કર્મ હૈ
आपका जो कर्म है, आपका जो साहित्य, आप जो लिखते हैं गजल गीत वगैरह, वास्तव में आपने गुजराती एक भाषा से दूसरी भाषा के अंदर जो आपने पदार्पण किया है, बहुत अच्छा आपने लिखा है। और आप ऐसे ही लिखती रहें, आगे बढ़ती रहें और अपने प्रांत का, गुजरात का नाम और अपना नाम और अपने पूरा जो परिवार का नाम रोशन करती रहें, यही मेरी शुभकामना है उनके लिए। तो साथ जब उदयभाई साथ बात करीशू, एमना बीजा गुरु छे ने साइन ग्रुप साथे पण हर हमेशा हमने साथ निभाव्यो छे, तो उदयभाई आजना प्रसंग ने अनुरूप कदाच कंईक एक वाक्य आपे कहेवू होय तो। ने आजे पुस्तक विमोचन करे छे हिનાબેન, એટલે ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને એક સારા શિષ્ય હોવાને નાતે મને એમના પર ગર્વ છે અને બહુ ગંભીરતાથી તેઓ કામ કરે છે, આપણી કોઈ પણ સૂચનાનો પૂરેપૂરો અમલ કરે છે અને તે પ્રમાણે અંદર સુધારા પણ કરે છે અને મને ખૂબ ગર્વની લાગણી અનુભવાય છે। તો સાથે જીનાજી વિમોચન બાકી છે મને ખ્યાલ છે, પણ તમારા હૃદયને સ્પર્શી હોય એવી એક કવિતા તો ચોક્કસથી અમારા દર્શક મિત્રો માટે આપે કહેવી જ રહી, તો એક કવિતા આપના લિખિત જે છે એ આપ આજે અમારી સમક્ષ રજૂ કરો। અહમની સદા બાદ બાકી કરું છું, અહમની સદા બાદ બાકી કરું છું, સંબંધો બધા સાચવીને ફરું છું। જે પ્રમાણે આપે જોયું કે બસ ટૂંક સમયની અંદર હવે વિમોચન થવા જઈ રહ્યું છે, તો વિમોચનના દ્રશ્યો પણ તમારી સમક્ષ મૂકતું, તો આ જ પ્રમાણે નિહાળતા રહો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવ। ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં, નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં। હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે। ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો। 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે। ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો, તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી, અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292।